હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે પર્યાવરણની અંદર આજે પાઠ, ધોરણ 3 પર્યાવરણની અંદર પાઠ શીખવાનો છે. નમો. અરે રે વરસાદ, અરે રે વરસાદ. અહીંયા વરસાદની વાત કરી છે. આપણે બધાને જ વરસાદ ગમે છે, અને આપણે વરસાદ હોય તો જ આપણે પણ વરસાદના પાણીને બચાવ કરવો જોઈએ બધાએ. વરસાદ આપણા બધા માટે એ સૌથી જરૂરિયાતની વસ્તુ છે. જો વરસાદ હશે તો જ આપણું જીવન પણ શક્ય બનશે, અને એટલા માટે વરસાદ હશે તો ખોરાક પણ બની શકશે. એટલા માટે વરસાદ હોવો એ જરૂરી છે. અહીંયા એક વાર્તા આપી છે, આપણે વાર્તા સમજીએ પહેલાં, પછી વરસાદના વિશે તો વાત કરતા જોઈશું. અપ્પુ કેળા ખાય છે, અને અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. અહીંયા એ અપ્પુ એ હાથી છે, અને હાથીને આપણે બધાને ખબર છે હાથીને કેળા ભાવે જ. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો, અને એક દિવસ તેણે જોયું કેળાના વૃક્ષ નમી ગયા હતા, નમી પડ્યા હતા. વૃક્ષને પાણી ન મળે એટલે વૃક્ષ કરમાઈ જાય એટલે એ પોતાના અંદર બધા પાંદડા ખેંચી લે અને નમી પણ જાય. અપ્પુને થયું કે મારે મારી સૂંઢથી પાણી ભરી લાવવું જોઈએ. અપ્પુને તેની મદદ કરવાની ઈચ્છા થઈ, એટલા માટે તેની સૂંઢથી પાણી ભરી લાવવું જોઈએ. નીચે નદી તરફ ચાલતાને શરૂ કર્યું. અપ્પુએ નીચે તરફ નદી હતી એ તરફ ચાલવાનું શરૂ કર્યું, અને નદીમાં પાણી જોયું. અપ્પુ ખુશ થઈ ગયો, અને તેણે ધરાઈને પાણી પીધું, અને તેણે તેના શરીરની અંદર સૂંઢમાં પાણી ભરીને સ્નાન કર્યું. તેણે પોતે સૂંઢમાં પાણી ભરીને સ્નાન પણ કર્યું, અને પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું અને કેળાના વૃક્ષોમાં નાખ્યું. સૂંઢમાં પાણી ભરી અને કેળાના વૃક્ષો સુધી જઈ, અને તેણે પછી પાણી કેળાના વૃક્ષોની ઉપર છાંટ્યું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા, અને અપ્પુને કેળાના વૃક્ષોએ કહ્યું, તમે પણ સ્વાદિષ્ટ પાક કેળા આપો છો, હવે હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. હું તમે લોકો જેવી રીતે મને કેળા ખવડાવશો, એવી રીતે હું તમારી માટે દરરોજ હું તમને પાણી પીવડાવીશ, પાણી લાવી આપીશ. પ્રશ્નનો જવાબ અહીં આપેલ છે. કેળાના વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? કેળાના વૃક્ષો પાણી ના મળે તે સુકાઈ જાય. આસપાસ ઉગતા વૃક્ષો કયા પાણીના કાળાથી મળે છે? તો આસપાસ વૃક્ષો જે ઉગે છે તેમને પાણી એ જમીનની અંદરથી મળે છે, જેના મૂળમાંથી એ મૂળ જ્યાં સુધી પાણી ના મળે ત્યાં સુધી આગળને વધતા જ રહે છે, અને તેવી રીતે પાણી એ ખેંચે છે. શું તમે પાણી પીતા જોયા છે? પ્રાણીઓને પાણી જુદો જોયા છે? તો હા, મેં પ્રાણી ત્યાં જોયા છે. તમે વાંચ્યું અને અપ્પુએ કેળાના વૃક્ષોને પાણી પીવડાવ્યું, પણ બીજા વૃક્ષો પણ ક્યાંથી મેળવતા હશે? વૃક્ષો મોટા ભાગના વરસાદ પર નભે છે. વધારેમાં વધારે વરસાદના પાણીથી તે વધારે ઉગતા હોય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષ દેખાવ નવો કંઈક થઈ જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષનો દેખાવ એ બદલાતો જતો હોય છે, બદલાઈ જાય છે. એના માટે પાછળ કવિતા એક આપી છે, આવ્યો વરસાદ વરસાદ જાદ લઈ ગોરા થઈ કાળા થઈ, ગોરા થઈ કાળા થઈ આવ્યો વડ જાદુઈ લઈ આવ્યો. અહીંયા કાળા અને ગોળા એ વાદળની વાત કરી છે. શ્વાન અને હરણા હાથી ગોળા, શ્વાન હરણા હાથી ગોળા આવ્યા હસલ હસલી જોડેલા. હંસ અને હંસલીના જોડા આવ્યા, હંસ અને હંસલીના જોડા ક્યારે હરણા થઈ બનાવ્યા અને દોડા દોડી કરતા આવ્યા પાદળ જાદુઈ લઈને. જ્યારે વરસાદ આવે છે ત્યારે બધા જ હંસ હંસલી બધા જ ખુશ થઈ જાય છે. પળમાં આવે પળમાં જાય, પળમાં આપણને એવું લાગે કે હમણાં વરસાદ શરૂ થઈ જશે, થોડા સમય વરસાદ બંધ પણ થઈ જાય. ક્યારેક મહિનાઓ ના દેખાય,
ક્યારેક પાછા આવે અને ફરતા, ક્યારેક મહિનાઓ સુધી ના પડે અને ક્યારેક મહિનાઓ સુધી બંધ ના થાય, ક્યાંક સુધી બંધ ના થાય. એને ટાળો તો એ વરસાદ ના ટળે, જ્યારે વરસાદ એવી ઈચ્છા હોય બંધ થઈ જાય તો પણ બંધ ના થાય. અને આવો વરસાદ જાદુઈ, ક્યારે ગરજે ક્યારે વરસે, ક્યારેક જોરથી વીજળી પડે તો ક્યારેક મસ્ત શાંતિથી વરસાદ પડે, ક્યારેક મેઘધનુષ થઈ દિવસે ક્યારેક કારા સ્વરૂપે વરસે, ક્યારેક મેઘધનુષ સ્વરૂપે. મેઘધનુષ એટલે ઇન્દ્રધનુષ, આપણે જે સાત રંગોનું જોઈએ છે એ પ્રમાણે વરસે છે. તો ક્યારેક બરફ સ્વરૂપે કળા પણ પડે છે, ત્યારે ઝાડ પાનને તરસે, જ્યારે ઝાડના પાનને પણ તરસે છે વરસાદ માટે. આવ્યો વરસાદ જાદુઈ લે ને ગોરા થઈને કાળા થઈને વરસાદ. હા, હરીશ નિગમ કવિ છે જેમણે આપણને આ મસ્ત કવિતા સરસ મજાની દોડાવી. પાઠ આપણો અહીંયા પૂર્ણ થયો. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાઠ 10 લઈશું.